శ్రీ ఉదోది గ్రూప్ ఆఫ్ స్కూల్స్ దొరన్నవ్ విషయ సామాజిక విజ్ఞాన్ ప్రకరణ 20 ఆపత్తి వ్యవస్థాపన్ భాగ్ 2. నమస్కార్ విద్యార్థి మిత్రో, આપત્તિ વ્યવસ્થાપન આપત્તિના પ્રકારોમાં એક પ્રકાર કુદરતી આપત્તિઓ વિશેની સમજ મેળવી. આજે આપણે બીજો એનો પ્રકાર માનવસર્જિત આપત્તિઓ વિશેની સમજ મેળવશું. બે, માનવસર્જિત આપત્તિઓ. ઔદ્યોગિક અકસ્માત ભોપાલ ગેસકાંડ. મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બોઇડ કારખાનું જંતુનાશક દવાનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મિક નામનો એક ખૂબ જ ઝેરી વાયુ વપરાતો હતો. આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીઓમાં કરાતો. 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે એ કારખાનાની ટાંકીઓમાંથી ઝેરી મિક વાયુનું ગળતણ શરૂ થયું, જે લગભગ 40 મિનિટ સુધી ચાલુ રહ્યું. વહેલી પરોઢે ઘટેલી આ ઘટનાથી પલકારામાં ભોપાલના ગીચ વિસ્તારમાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો અને આધારભૂત આંકડા મુજબ લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા. એ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા. માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ પરખી ગયો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો અને જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ તથા અબાલવૃદ્ધ સૌ તેની માઠી અસરના ભોગ બન્યા. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા, જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. ગેસ ગળતણ વખતે બચાવ કામગીરી. શું કરવું? ગેસ ગળતણની પૂર્વ સૂચના માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનાઓમાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી તેનું પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતણ થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું જોઈએ. તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા. શું ન કરવું? બચાવ કામગીરી સમય તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતણનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજાય વગર બચાવ કામગીરીમાં જોડાવવું નહીં. વિષાણુજન્ય રોગ. જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં ઘણા મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગોનો ભોગ બને છે ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય છે. એમાં રોગોથી લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે, જેમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લુ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોએ આજ દિન સુધી હજારો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. પ્રાચીન કાળમાં પ્લેગ જેવો રોગોએ લાખોની સંખ્યામાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જોકે વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગ પ્રતિકારક રસીઓ બચાવના ઉન્નત ઉપાયો સાધનોથી રોગચાળાના પ્રકોપનો પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. પણ સાથે સાથે નવા નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ અસરકારક ના નીવડે એવા રોગોના પ્રકોપ સમયે મોટી
જાનહાનિનો ખતરો હંમેશા માવજત પર તોડાતો રહે છે એ વર્વી વાસ્તવિકતા છે। સપ્ટેમ્બર 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને અને તાજેતરમાં 2005માં ગુજરાત અને દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી મોટી જાનહાનિ રોકવાના પગલાં લેવામાં આવે છે। વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાય। વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ના લાગે તે અંગે સાવચેતી રાખવાનો છે। પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો પરિણામો તથા બચાવતી વાકેફ કરવા જોઈએ। તેના માટેની રોગપ્રતિકારક રસી લેવી। દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધની વ્યવસ્થા કરવી જોઈએ। આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ। આતંકવાદી હુમલાઓ। ગઈ સદીના છેલ્લા દાયકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટનાઓએ ખૂબ જ ભયાનક વરવું સ્વરૂપ ધારણ કર્યું છે તે આપણે સૌ જાણીએ છીએ। વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી, તે માનવતાનો દુશ્મન છે। સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે, જેમાં સંપત્તિનો નાશ કરવો, ડર અને ભયનો માહોલ ઊભો કરી પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર, અપહરણ જેવા અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે। હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો વધી ગયો છે કે તે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે। વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી। વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ। 9 સપ્ટેમ્બર 2001ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલાઓ કરાયા। એ દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ કર્યું, જેમાંના 2 વિમાનોને ન્યૂયોર્ક શહેરના ટ્વીન ટાવર સાથે અથડાવ્યા હતા। આ 2 વિમાનોની ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુ તથા તે ટાવરમાં કામ કરનાર સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા તથા ઘણી મોટી સંખ્યામાં લોકો મકાનોના ધરાશાયી થવાથી ઘાયલ થયા। બાકીના 2 વિમાનો પૈકી 1 વિમાન પેન્ટાગોમાં અથડાવ્યું અને બીજું પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ અથડાવ્યું। આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો અને 6000થી વધુ નાગરિકો ઘાયલ થયાનો અંદાજ છે। 13 ડિસેમ્બર 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી તે પરિષદને બાનમાં લીધું। લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી તેને નિષ્ફળ બનાવ્યો। આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષાકર્મી શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા। 26 નવેમ્બર 2008ના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલો પાસે તથા અન્ય મહત્ત્વની જગ્યાઓએ થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ થઈ, જેના કારણે 137 જેટલા લોકો ઘાયલ થયા। આ ઉપરાંત જાણીતી હોટલોમાં પણ આતંકવાદીઓએ અનેક લોકોને બાનમાં લીધા। આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 200 NSG કમાન્ડો લશ્કરના
50 કમાન્ડો તથા લશ્કરીની 5 ટુકડીઓ મોકલવામાં આવી. આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને મહત કરાયા હતા. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 લોકોના મોત થયા હતા. શું કરવું? કોઈપણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલને પોલીસને જાણ કરો. જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, છબી ઘરો, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને અડચો નહીં, તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મીને કરો. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગઝડતીની પ્રક્રિયામાં સહયોગ કરો. તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે. જાહેર સ્થાનોને સીસીટીવીથી સુસજ્જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તેને તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરો. પાડોશમાં રહેતા લોકોમાંથી જે કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય, મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય, તેવા લોકોની વર્તણૂકની પોલીસને જાણ કરો. બિનવારસી વાહનોની જાણ પોલીસને કરો. શું ન કરવું? અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં. અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપશો નહીં. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનની લેવેચ કરશો નહીં. હુલ્લડ દુનિયામાં અનેક દેશોમાં આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે હુલ્લડના લક્ષણો તપાસીએ તો જણાય છે કે તેમાં જોડાયેલા મોટાભાગના લોકો તેના મૂળ હેતુ કે આશ્રયથી અજાણ હોય છે. તેમની સામેલગીરી માત્ર દેખાદેખી કે ટોળાશાહી રીતે થઈ હોય છે. કોઈ સમૂહિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઇરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે. કાયદાથી સ્થાપિત શાસન પ્રણાલીને આવા હુલ્લડો અસ્થિર બનાવે છે. ક્યારેક હુલ્લડો રાજકીય સ્વરૂપ ધારણ કરી બંધ બની જાય છે, તો ક્યારેક કોમી રમખાણોમાં ફેરવાઈ જાય, ત્યારે દેશમાં સામાજિક સદ્ભાવ અને સંવાદિતા જોખમાય છે. નિર્દોષ નાગરિકોને આવા હુલ્લડોથી ઘણું વેઠવાનું આવે છે. રોજે રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓનો જીવન નિર્વાહ અઘરો બની જાય છે. ઉપરાંત લોકોના જાનમાલની પણ ભારે ક્ષતિ થાય છે. તેનાથી દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટેનો પડકાર ઊભો થાય છે. આથી હુલ્લડોને સખત પગલાં લઈ ડામવા અનિવાર્ય છે. શું કરવું? અફવાઓ, હિંસાઓ ભડકાવે તેવી વાતોને ફેલાવી અટકાવો. મહોલો કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરી તેમાં સક્રિયતાથી પ્રવૃત્ત થવું. હુલ્લડના અસરગ્રસ્તોને મદદરૂપે થઈ નાગરિક ધર્મ બજાવવો. શું ન કરવું? અફવાઓના ફેલાવામાં નિમિત્ત ના બનશો. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલા આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન ના કરશો. સોશિયલ મીડિયામાં આવતી પાયા વિનાની વાતો ન માનશો અને તેને ફેલાવશો નહીં. આ ઉપરાંત ક્યારેક આતંકવાદીઓ પોતાના સાથીઓને જેલમાંથી છોડાવવા કે પોતાની અન્ય માંગણીઓ સત્તાવાળા પાસે મનાવવા બસ, ટ્રેન કે વિમાન જેવા ઉતારું વાહનોનું અપહરણ કરે છે. મુસાફરોને બાંધમાં લઈ દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે. આવા સમયે બાંધમાં પકડાય મુસાફરોના કુટુંબીજનોને ધૈર્ય દાખવીને શાંતિ જાળવી જોઈએ અને શાસન દ્વારા કરાતી કામગીરીનું સમર્થન કરવું જોઈએ.
આવી ઘટનાઓમાં કમાન્ડો ઓપરેશન હાથ ધરીને કે આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી નાગરિકોને છોડાવવાની કામગીરી હાથ ધરાય છે. ટ્રાફિક સમસ્યા. આપણે સોએ મોટા શહેરોની સડકો પર વાહનોને એકબીજાની અડોઅડ ચાલતા અને તેમને ગોકળ ગાયની ગતિએ આગળ વધતા જોયા છે. આ પરિસ્થિતિને ટ્રાફિક જામ કહેવામાં આવે છે. જ્યારે વાહન વ્યવહારના સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. મોટા શહેરોની વ્યસ્ત સડકો પર આ પ્રકારની સમસ્યા વારંવાર સર્જાય છે. સડકો પર ભારે અવરજવરના સમયે વાહનોની ગતિ લગભગ થંભી જાય છે. આવા વિકટ સમયે વાહન ચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે. આ સ્થિતિ પર નિયંત્રણ કે વાહન વ્યવહારને પુનઃ શરૂ કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. ટ્રાફિક જામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો તથા મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યથી વાયુ અને સાથે સાથે અવાજનું પ્રદૂષણ પણ જન્માવે છે. પરિણામે તે વિસ્તારમાં લોકોના આરોગ્ય અને વનસ્પતિના વૃદ્ધિ વિકાસ જોખમાય છે. સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે. વાહનોની હારમાળ ઘણી લાંબી બની જાય છે. રાહત અને બચાવની કામગીરીની ફરજ બજાવતા વાહનો રસ્તા પર અટવાય ત્યારે ઘણીવાર તો વ્યક્તિ કે વ્યક્તિઓને પોતાનો પ્રાણ ગુમાવવાનો વારો આવે છે. ઉદાહરણ તરીકે 108 એમ્બ્યુલન્સનું અટવાવું, ટ્રાફિક વધવાના કારણે વાહન ચાલકોની બેદરકારી અને માર્ગ ઉપરની નિશાનીઓ કે ચિહ્નોની સમજના અભાવે સર્જાતા અકસ્માતોમાં પ્રતિ વર્ષ સેંકડો લોકો પોતાના જાન ગુમાવે છે. ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતા મૃત્યુનો આંક ઘણો ઊંચો છે. કેટલીકવાર સડક દુર્ઘટનામાં ભોગ બનનારી વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ બની જાય છે. સગીર વયના ચાલકો દ્વારા થતા વાહન અકસ્માતોના કિસ્સા વર્તમાનપત્રોમાં મોટા ભાગે ચમકતા રહે છે. ધોરીમાર્ગો પર અતિશય વાહનોના ભારણથી તથા અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. માનવરહિત રેલવે ફાટકો પર થતા વાહન અકસ્માત હોય બિનજરૂરી ઉતાવળ કે અપાયેલી સૂચનાઓને અવગણવાનું પરિણામ છે. વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધણનો મોટી માત્રામાં બગાડ થાય છે. જો સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાપનનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા નહીં કેળવીએ તો આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી માટે જોખમ ઊભા થશે, જે નિશંક છે. શું કરવું? મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા. જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેર ખબરો અને જનજાગૃતિ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આપવી. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનોને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું. સડક પર થતા ખોદકામ અને મરામતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા. સરઘસો, વરઘોડા કે શોભાયાત્રા પીક અવર્સને બદલે
હળવા વાહન વ્યવહારના સમય કાઢવાની પ્રથા પાડવી જોઈએ. ટ્રાફિક જામના સમય પોતાના વાહનને નિર્ધારિત લેનમાં જ રાખવો. દ્રુત ગતિ માર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું. કામધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો. સીટ બેલ્ટના તથા હેલ્મેટનો ઉપયોગ કરવો. નશો કરી વાહન હાંકનાર, લાયસન્સ વિનાના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જેવી બાબતો માટે કડક શિક્ષાની જોગવાઈ કરવી. શું ન કરવું? ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં. ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા. માલસામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન કરવી. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારાઓનું સ્થળાંતર કરવું નહીં. વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવા નહીં. વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહીં. વાહન હાંકતા ચાલકે મોબાઈલનો ઉપયોગ ન કરવો. સીટ બેલ્ટનો પહેર્યા વિના વાહન હાંકવું નહીં. રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીએ ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં. ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષા કર્મીઓના સૂચના બાબતે દલીલબાજીમાં ઉતરશો નહીં. વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા નહીં. અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને કે પોતાના વાહનોમાંથી ઉતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધશો નહીં.